નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ ત્રણના ગણિત ગુજરાતી અને આસપાસના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તો ચાલો જોઈએ પાઠ મો આસપાસમાં અનોખો સંવાદ એમાં પ્રશ્ન પહેલો છે વિચારોને લખો ચહેરાના ભાવ પરથી કહો કે કઈ ઘટના બની હોઈ શકે પેલું છે વત્સનો ચહેરો ઉદાસ છે વત્સનું કોઈ રમકડું તૂટી ગયું હોય અથવા વત્સને કોઈ ખીજાયું હશે બીજું છે આયુષીનો ચહેરો ખૂબ ડરેલો છે તેણે કોઈ ડરામણી વસ્તુ જોઈ લીધી અથવા તેમને કોઈનો ડર લાગતો હશે ત્રણ નંબરનો પ્રશ્ન ખુશ્બુનો ચહેરો ખૂબ ખુશ છે તો જવાબ છે તેને તેમનું મનગમતું રમકડું મળ્યું હશે અથવા પપ્પાએ મામાના ઘરે જવાની હા પાડી હશે ચોથો પ્રશ્ન છે રચનાનો ચહેરો ચિંતામાં છે તો જવાબ છે રચનાએ શાળાનું કાર્ય કર્યું નથી અથવા રચનાના તેના મમ્મીની બીમારીની ચિંતા કરે છે પાંચ નંબરનું કુતુલનો ચહેરો એકદમ ચોંકી ગયેલો છે તો કુતુલને કંઈક અચરજ થયું છે અથવા સર્કસમાં ખેલ જોઈને ત્યાર પછી નીચેની ઘટનામાં ઉદ્ભવતી લાગણી વિચાર્યો અને વાક્યની સામે કલર પૂરવાનો આનંદમાં લીલો દુઃખમાં પીળો અને ડરમાં લાલ તો પહેલામાં લીલો બીજામાં લીલો ત્રીજામાં પીળો ચોથામાં લાલ પાંચમામાં લાલ અને છઠ્ઠામાં પીળો આવશે ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ કેતનભાઈનો દીકરો મોસન મોસન સારું ચિત્ર દોરી શકે તેમ તમારી શાળાના વિશેષ કલા ધરાવતા બાળકોના નામ લખો તો અહીંયા કલા છે ચિત્ર તો કોણ દોરી શકે તો કે આયુષી ખુશી અને દિલીપ બીજું છે ગીત ગાન તો કે ચેતન રવિરાજ અને નમ્ર કવિતા લેખન તો કે સ્મય અને આર્ય નિબંધ લેખન તો સ્વર અને રિયા અને વકૃત્વ તો જિયાન અને બંશ રીયા આવશે ત્યાર પછી પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન તમારી શાળાના ઓછું સાંભળતા બાળક સાથે તમે કેવી રીતે વાતચીત કરશો તો જવાબ છે અમે ઓછું સાંભળતા બાળક સાથે જોરથી બોલીને તેમજ ઈશારાઓથી વાતચીત કરીશું ત્યાર પછી છે બીજા નંબરનો પ્રશ્ન તમે અંધારામાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા ચહેરા પર કેવો ભાવ હશે અને શા માટે અંધારાથી પસાર થતા વખતે અમારા ચહેરા પર ડરનો અભાવ હશે કારણ કે અંધારાનો ડર લાગે છે પ્રશ્ન ત્રીજો છે તમે ક્યારેક ક્યારેક ખુશ થાઓ છો જે જવાબ છે મને નવું રમકડું મળે અમે મામાના ઘરે જઈએ અથવા ફરવા જઈએ મને શાળાએમાં કોઈ ઇનામ મળે ત્યારે મનો ચહેરો ખુશ હોય છે ચોથો પ્રશ્ન તમારી શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં કઈ કઈ મુદ્રાઓ કરવામાં આવે છે અમારી શાળાની પ્રાર્થનામાં સૂર્ય મુદ્રા જ્ઞાન મુદ્રા પ્રાણ મુદ્રા કરવામાં આવે છે પાંચ નંબરનો પ્રશ્ન પ્રશ્ન સચિન તેંડુલકરે શિક્ષણમાં વધુ સિદ્ધિ મેળવી ન હતી પરંતુ ક્રિકેટમાં મહાન સિદ્ધિ મેળવી આવું બીજું ઉદાહરણ શોધીને લખો તો ભાઈ ધીરુભાઈ અંબાણીએ શિક્ષણમાં વધુ સિદ્ધિ મેળવી ન હતી પરંતુ ધંધામાં તેણે ખૂબ જ પ્રગતિ અથવા સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તે સમયે તમારો ચહેરો કેવો હોય તે ચિત્ર દોરો અહીંયા ચિત્રો આપેલા છે પણ ચહેરાના હાવભાવ તમારે દોરી દેવાના છે બાળમિત્રો ખુશનો ચહેરો દોરવાનો છે નૃત્યની મુદ્રાઓ જોઈ તેના નામ લખતો મુકુલ એવ પેલું બીજું છે અલપદમ કહ ત્રીજું છે મૃગશીર્ષ ચોથું મચ્છત ત્યાર પછી છે આપેલ ચિત્રમાં ચહેરો દોરો તો ગુસ્સો આવે ત્યારે અને ડર લાગે ત્યારના ચિત્રો તમારે દોરવાના છે ત્યાર પછી આગળ છે જો બળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ ત્રણના ગણિત ગુજરાતી અને આસપાસના સ્વ પોથીના વિડીયો મેળવવા માટે મારી ચેનલમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો